હતા અને એના પતિ એવા રામના અગાઉ રામ જ્યારે વનવાસ જાય છે ત્યારે રામની ગેરહાજરીમાં અનુપસ્થિતિમાં અયોધ્યા નગરી પણ પેલી કૌશિક પ્રતિપસ્થિની જેમ સુની પડી હતી અને જ્યારે રામનું આગમન થાય છે ત્યારે અયોધ્યા નગરી જાણે હવે પોતાનો કૌશિક પ્રતિકા એટલે કે પતિ આવી ગયો છે એમ સોળે કળાએ ખીલી ઉઠી છે એ પ્રકારનું વર્ણન આગળના શ્લોકમાં આપણે જોયું હતું અને હવે આપણે શ્લોક નંબર 13 શું કહે છે તો જોઈએ કાલિદાસ જણાવે છે કે સ્વસું જનાનુસ્તિ ચારુ વેષામ ત્યારબાદ કહે છે કે કર્ણી રથમ અને ત્યારબાદ કહે છે રઘુવીર પત્ની ત્યારબાદ કાલિદાસ જણાવે છે કે પ્રાસાદ વાતાયન દૃશ્ય બંધે સાકેત નારી અંજલિ બી પ્રાણે આપનો શ્લોક છે હવે આ શ્લોકમાં કેટલાક વિશેષણો વાપર્યા છે પછી જોઈશું પરંતુ હવે આ જે શ્લોક છે એ શ્લોકને આપણે જો અનુવાદ તરીકે સમજવો હોય તો અગાઉ જે શ્લોકને આપણે જોયા અનુવાદમાં એવી જ રીતે અન્વય જરૂરી છે જ્યાં સુધી શ્લોકનો આપણે અન્વય ન કરીએ ત્યાં સુધી શ્લોકનું ભાષાંતર કેવી રીતે કયા પણ પછી કયું પદ આવશે એ ખ્યાલ આવે નહીં તો આ શ્લોકનો અનુવાદ ખાસ જે અન્વય છે એ શ્લોક પ્રમાણે જ છે ખાસ બદલાવ નથી આવતો એક જ શ્લોક એવો છે અત્યાર સુધી ચાલ્યાનો બાકી બધા શ્લોકો ઉલટ સુલટ હતા એનો અન્વય અને શ્લોક બંનેમાં ડિફરન્સ રહે છે તો અહીં આવશે પ્રથમ પદ આવશે સ્વસુ જના ત્યારબાદ આવશે અનુસ્તિ સંધિ વિચિત હું કરતો રહીશ અહીંયા એટલે સમજવામાં સરળતા રહે પછી આવશે ચારુ અને વેસામ ચારુ પછી વેસામ સંધિ વિચિત કરું છું એટલે અહીંયા આ રીતે ત્યારબાદ કર્ણી રથ કર્ણી રથ શ્યામ આવશે એમનું એમ જ વિધાન રહેશે ત્યારબાદ રઘુવીર પત્ની જોઈ શકાય છે કે કઈ લાંબો ખાસ વેપાર આ શ્લોકમાં નથી થયો અને ત્યારબાદ આવશે પ્રાસાદ સાકી નારી અને પછી આવશે પ્રાસાદ વાતાયન ત્યારબાદ આવશે દૃશ્ય બંધ બંધેનું બે જશે બંધ અહીંયા અન્વય થશે સદેવી છે ત્યારબાદ આવશે અંજલિ અંજલિ પીધી અને ત્યારબાદ આવશે પ્રણયમ તો આ પ્રમાણે આપણો અન્વય શ્લોકનો અને હવે જે ભાષાંતર થશે એ શ્લોક પ્રમાણે નહીં પરંતુ અન્વય પ્રમાણે થશે તો સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીં કાલિદાસ શું કહેવા માંગે છે કાલિદાસ જણાવી રહ્યો છે કે સીતા માતા કેવા લાગી રહ્યા હતા અને કેવી રીતના અયોધ્યા નગરીમાં પ્રવેશ કરે છે તો સ્વસુ જના પ્રથમ પદ છે સ્વસુ જના જોઈ શકાય છે અન્વયનો પ્રથમ પદ સ્વસુ જના છે તો સ્વસુ એટલે કે સાસુએ પણ સસરો જના એટલે સાસુ ના સમોય પણ સાસુ એટલે માતાની વાત કરવાની છે કૌશલ્યા અને સુમિત્રા એટલે સાસુએ અનુસ્થિત તો અનુસ્થિત એટલે કે ધારણ કરાવાયેલ ત્યારબાદ છે ચારુ વેશ ચારુ એટલે કે સુંદર જેમ કે અંગ્રેજીમાં લવલી બ્યુટીફુલ વંડરફુલ શબ્દ વપરાય છે એમ અહીંયા સુંદર શબ્દ
માટે ચારુ વગેરે ના બધા શબ્દો વપરાય છે તો ચારુ એટલે કે સુંદર અને વેસા એટલે કે વસ્ત્ર અલંકારો વાળી તો થશે આવું સ્વસુ જનાનુષ્ટિક ચારુ વેસા સ્વસુ એટલે કે સાસુ હે સસુ જના સાસુ હે અનુષ્ટિક એટલે કે ધારણ કરાવાય ચારુ સુંદર વેસામ એટલે કે વસ્ત્ર અલંકારો વાળી ત્યારબાદ આવશે કણી રતસ્તામ આ શ્લોકનું આપણે ત્રણ વાર ભાષાંતર સમજાવીશું એટલે ક્યાંય કોઈને કંઈક ક્ષતિ રહી ગઈ છે તો એનું પણ નિરાકરણ આવી જશે કણી રતસ્તામ હવે આ જોવા જેવી બાબત છે રથસ્તામ એટલે તો રથ થાય જેને અશ્વો જોતરેલા હોય અને અશ્વો વહન કરી રહ્યા અશ્વો ચલાવી રહ્યો અને સાથીની મદદથી ચાલી રહ્યો એવો રથ પરંતુ કણી રથ એટલે કે જેને અશ્વો નહીં પરંતુ માનવ વહન કરી રહ્યા છે એટલે કે મનુષ્ય દ્વારા જેનું વહન થાય છે એવું એટલે કે પાલખી તો કણી રથસ્યામ એટલે કે પાલખીમાં બેઠેલી રઘુવીર પત્ની હવે રામના વંશજોમાં રઘુ રાજાનું ચરિત્ર કાલિદાસે આ લખ્યું છે તો એ ઉદાત હતું માટે કાલિદાસ રામના વંશજોને રઘુ વંશ તરીકે પણ ઓળખાવે છે તો રઘુવીર એટલે કે રામની રામ માટે વિશેષણ વાપરેલું છે રઘુકુળમાં જન્મેલા હોવાથી તો રઘુવીર પત્ની એટલે કે રામની પત્ની સીતા પછી શું કહે છે સાકેત નાર્યો સીતાને સાકેત નાર્યો એટલે કે સાકેત અહીંયા રામાયણ મહાભારતના યુદ્ધ બાદ જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો હતો ત્યારે બૌદ્ધ અને જૈન ધર્મમાં અયોધ્યા નગરી માટે ખાસ કરીને સાકેત શબ્દનો ઉપયોગ થયેલો જોવા મળે છે તો સાકેત એટલે કે અયોધ્યાની નાર્યો એટલે કે નારીઓએ હવે શું કહે છે આગળ જોઈએ પ્રાસાદ મહેલમાંથી અથવા તો મહેલની વાતાયન બારીઓમાંથી દૃશ્ય દેખાય તે રીતે અંજલિ બી બંધે અથવા તો બંધે અંજલિ બી ગમે તેમ લઈ શકાય તો બંધ અંજલિ એટલે અંજલિઓ વડે અથવા તો હાથ જોડીને અથવા તો બંધ હાથ વડે તો આપણે લઈશું હાથ જોડીને પ્રણેમુ પ્રણામ કર્યા હોળી જોઈ લઈએ સ્વસુ જના સાસુઓએ અનુષ્ઠિત ધારણ કરાવાય ચારુ એટલે કે સુંદર વેસામ વસ્ત્ર અલંકારો વાળી તો થશે સસુર એટલે કે સાસુઓએ જનાનુષ્ઠિત ધારણ કરાવાય ચારુ એટલે કે સુંદર વેસામ વસ્ત્ર અલંકારો વાળી પછી કહે છે કે કર્ણી રથસ્તામ કર્ણી રથમાં બેઠેલી લઈ શકાય અથવા તો પાલખીમાં બેઠેલી એમ પણ લઈ શકાય રઘુવીર પત્ની તો રઘુ વંશમાં વીર એવા લાંબુ ગયા છે પણ આપણે શોર્ટમાં લઈ શકીએ રામની પત્ની સીતા સીતાએ ત્યારબાદ આવી જવાનું છે નીચે સાકેત દોરે તો સાકેત આવ્યો અયોધ્યાની નારીઓને અયોધ્યાની નારીઓને નારીઓને પ્રાસાદ મહેલની વાતાયન બારીઓમાંથી દૃશ્ય દેખાય તે રીતે બંધે અંજલિ ભી હાથ જોડીને પ્રણેમુ પ્રણામ કર્યા તો આ રીતે થશે ભાષાંતર અને હવે અંતિમ વાર સમજાઈ લઈએ છીએ સસુ જના સાસુઓએ અનુષ્ઠિત ધારણ કરાવાયેલ ચારુ સુંદર વેસામ વસ્ત્ર અલંકાર વાળી કર્ણી રથસ્યામ કર્ણી રથમાં બેઠેલી રઘુવીર પત્ની રામની પત્ની સીતાને સાકેત નાર્યો સાકેત એટલે કે અયોધ્યાની અને નાર્યો એટલે કે નારીઓએ પ્રાસાદ મહેલની વાતાયન બારીઓમાંથી દૃશ્ય દેખાય તે રીતે અથવા તો નજરે પડે કે આલોકાય તે રીતે તો દેખાય તે રીતે બંધે અંજલિ હાથ જોડીને પ્રણેમુ પ્રણામ કર્યા આ પ્રમાણે આપણો જે શ્લોક છે એનું ભાષાંતર થશે ત્યારબાદ હવે આપણે જોયું ભાષાંતર અને હવે શ્લોકના ભાવાર્થની ચર્ચા કરીશું કે શ્લોક શું કહેવા માગે છે ઓકે.